નમસ્કાર મારા ભાઈઓ બહેનો, મારી YouTube ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, વિષયની શરૂઆત કરતા પહેલા એક કબીરજીની સુંદર લાઈન યાદ આવે છે. કબીરા તું હારા ભલા, કબીરા તું હારા ભલા, જીતા ભલા સંસાર, જીતે કો જમ લે જાયેગા, ઓર હારા હરી કે દ્વારા, હારા હરી કે દ્વારા. ચાલો મિત્રો, આજે એક સબ્જેક્ટ નવા વિષય સાથે શરૂઆત કરીએ. આ છે અજગર, ઇન્ડિયન પાયથન, ઇન્ડિયન રોક પાયથન. અજગરને કોણ નહીં ઓળખતું હોય? આપને ત્યાં નાગ કોબરા જેટલો જ આ સાપ પ્રખ્યાત છે. પાયથોન એક ગ્રીક શબ્દ છે. ગ્રીક દંતકથા મુજબ એ દૈત્યનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતમાં એક જ પ્રકારનો અજગર એટલે કે ઇન્ડિયન પાયથન છે. એનું નામ ઇન્ડિયન રોક પાયથન. આ થોડાક વર્ષો પહેલા ખૂબ જ વ્યાપ્ત હતો અને તે હવે હાલમાં દુર્લભ થતો જાય છે. તેનો રંગ મુખ્યત્વે પીળાશ પડતો, ભૂખરો, બદામી હોય છે. તેના ઉપર અનિયમિત આકારના ઘેરા બદામી તથા લીલા રંગના ધબ્બા હોય છે. આ ધબ્બાઓની ફરતે ઝાંખા અને ઘેરા બદામી કાળા રંગની કિનારીઓ હોય છે અને ઉપર ભાલાના ફણા જેવું ચિહ્ન હોય છે. પેટાળ ભૂખરા રંગનું સફેદ હોય છે. પૂંછડીના પેટાળમાં ક્યારેક ઝાંખા અનિયમિત બદામી ટપકા હોય છે. તરતની કાંચડી ઉતારેલો અજગર ખૂબ જ સુંદર દેખાય છે. તેથી જ તે કદાચ તેની સુંદરતા ચામડીમાંથી પાકીટ, પટ્ટા, ચપ્પલ વગેરે બનાવવામાં આવતું હતું એમાં નિકંદન થઈ ગયું હતું. મોટા ભાગે ઉપયોગ થતો હતો. ગળું માથા કરતાં સ્પષ્ટપણે અલગ તરી આવે છે. માથું ચપટું આગળથી વધુ પડતું વધેલું છે. મોં ઉપર ગુલાબી રંગની જાય છે. માથું અનિયાળું છે. તેનું શરીર જાડું તથા ભરાવદાર છે. લિસ્સા ભીંગડા ધરાવે છે. માથા ઉપર મોટા પરંતુ અનિયમિત આકારના ભીંગડા હોય છે. પૂંછડી એકદમ ટૂંકી હોય છે. તેની પૂંછડી શરૂ થાય છે. નસકોરા મોંની ઉપરના ભાગમાં હોવાથી તે પાણીમાં મોં ઉપર રાખી ખૂબ જ આસાનીથી લાંબા સમય સુધી તે રહી શકે છે ને તરી પણ શકે છે. આમ તો તે ખૂબ જ આળસુ સાપ છે, પરંતુ જ્યારે છંછેડાય ત્યારે તે ખૂબ જ જોરથી ફેફસામાંથી હવાર ફેંકીને હિસ હિસ એમ કરે છે. દુનિયામાં લાંબામાં લાંબુ આયુષ્ય અજગરનું નોંધાયું છે સાપોમાં. વળી તે લાંબા લાંબા સમય સુધી ભૂખ્યો પણ રહી શકે છે. તેના મોની આગળના ભાગમાં ઉપરના હોઠની ઉપર ગરમી અનુભવી શકાતી ગ્રંથિઓ આવેલી છે. શરીરના મધ્યમાં પીઠમાં 60-75 હડોમાં ભીંગડા હોય છે, જ્યારે પેટાળમાં 253-270 ભીંગડા હોય છે. તે પેટાળની પૂરેપૂરી હરોળમાં હોય છે. જ્યારે આ સાપ મુખ્યત્વે નિશાચર હોય છે મોટા ભાગે, તેને શાંત જગ્યા જ્યાં અવરજવર ના હોય ત્યાં તેને ખૂબ જ પસંદ આવે છે. ખૂબ જ ધીમેથી ગતિએ સીધી લીટીમાં જ ચાલે છે. આપણે ત્યાં મળી આવતા બધા સાપોમાં અજગર સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે. આ સાપ ખડકાળ પ્રદેશોમાં નદી, નાળા, તળાવ, કિનારોમાં વધુ જોવા મળે છે. તેને પાણીમાં પડી રહેવાનું ખૂબ જ ગમે છે. જો કે વૃક્ષો પણ તેને પસંદ છે. તેની ઉપર ભારેખમ કાયા, પોતાની કાયા ભારેખમ છતાં વૃક્ષો પર ટોચ પર સુધી તે ચડી શકે છે. તે જ્યારે વૃક્ષ ઉપર ચડતા હોય ત્યારે કલાકો સુધી શિકારની રાહ જોતે વીંટળાઈને લટકાયેલો રહે છે અને જંગલો તેને ખૂબ જ પસંદ છે. ખોરાકમાં ગરમ લોહીવાળો શિકાર વધુ પસંદ કરે છે. તેના ખોરાકમાં પક્ષીઓ, નાના પ્રાણીઓ, વાંદરા, હરણ વગેરે મુખ્ય છે. તેના ભરડામાં મજબૂતાઈથી તે ગમે તે સશક્ત પ્રાણીઓને ઘૂંઘડાવી નાખવામાં સક્ષમ હોય છે. માદા અજગર 8-70 ઈંડા મૂકે છે. ઈંડા સફેદ ગંદા રંગના હોય છે. તે કદમાં ખાસા મોટા હોય છે. માદા અજગર ઈંડા સેવવા માટે જાગૃત જણાય છે. ઈંડા લગભગ 60 દિવસમાં સેવાઈ રહે છે. ઈંડામાંથી બચ્ચા જ્યાં સુધી બહાર નથી આવતા ત્યાં માદા ઈંડા સાથે જ રહે છે. ખૂંચડું વાળીને તેના પર બેસી રહે છે. ઈંડામાંથી બચ્ચા જેવા નીકળે ત્યાં લગભગ 50 સેન્ટીમીટર
20 ઇંચના હોય છે. સરેરાશ લંબાઈ 7 થી 9 ફૂટ હોય છે, જ્યારે મહત્તમ 19 ફૂટ સુધી મળી આવે છે. આ સાપને વન્યજીવ સંરક્ષણ ધારા 1972 મુજબ શેડ્યુલ 1 ના કાયદા દ્વારા વિશેષ રક્ષણ આપવામાં આવ્યું છે, તથા તેની અન્ય જાતિઓને પણ રક્ષણ આપવામાં આવ્યું છે. તો આ હતી અજગર વિશે માહિતી. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી નવી નવી તમને માહિતી મળતી રહે. લાસ્ટમાં ફ્રેન્ડ્સ, એક સુંદર લાઇન યાદ આવે છે કે જબ નાદાન થે તબ રોજ જિંદગી કે મજે લેતે થે, જબ નાદાન થે તબ રોજ જિંદગી કે મજે લેતે થે, અબ સમજદાર હુએ તો જિંદગી હમારે મજે લે રહી હૈ, જિંદગી હમારે મજે લે રહી હૈ. તો આ સાથે જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, વંદે માતરમ.